अम्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा सकल सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजम् पूजितं सुरनरो सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા છે બધા ભક્તોને જઈ સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ એકવીસ એની અંદર માંગરોળની લીલાઓ લખે છે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે માંગરોળમાં ભગવાન શ્રીહરિના દર્શન કરવા જે ભક્તો આવે છે મહારાજ એ સર્વના ઉતારાની ચિંતા કરે છે ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ ભક્તવત્સલ એવા ભગવાન એ પોતાના ભક્તને ઉતારો આપવાનું એની ખબર અંતર પૂછવાનું પ્રેમથી એની પાસેથી જે કાંઈ લાવ્યા હોય મેવા મીઠાઈ એ માગી લેવાનું એ ભક્તને પોતાની મૂર્તિમાં હેત કરાવવા માટે મહારાજ ભક્તવત્સલ થઈને અનઅપેક્ષિત અને અનઆસક્ત હોવા છતાં પણ ભક્ત ઉપર હેતનો વરસાદ કરે છે આગળ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કે છે આધારંદ સ્વામી લખે છે જન્માષ્ટમીને દિવસ ઘણો ભારે ઉત્સવ થયો જેવો અક્ષરધામમાં ઉત્સવ થાય છે તેવો ઉત્સવ ત્યારે થયો ભક્તોને ખુશી કરવા વિવિધ પ્રકારનો મંડપ કરાવ્યો તેમાં નંગ જડિત સોનાના સ્તંભ મુકાવ્યા બધી જ રીત અલૌકિક હતી તે મંડપની વચ્ચે એક નંગ જડિત સિંહાસન હતું તેનું તેજ ઝગમગી રહ્યું હતું અને શોભાનો કોઈ પાર ન હતો મુક્તાનંદ સ્વામી કહે છે જન્માષ્ટમીને દિવસે જે ઉત્સવ થયો અક્ષર ધામમાં જેવો ઉત્સવ થાય એવો ઉત્સવ થયો વચનામૃત મધ્ય પ્રકરણની અંદર બેતાલીસમું વચનામૃત છે વચનામૃતમાં મહારાજે એમ કીધું જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે અક્ષરધામ પ્રથમના નવમા વચનામૃત મૃત પ્રમાણે અનુમાત્ર પણ જીવથી દૂર નથી હાવ પાસે છે અક્ષરધામ અનુમાત્ર પણ ભગવાન અને ભગવાનના ધામ બે દૂર નથી મહારાજ કે અંતરદ્રષ્ટિએ કરીને જોવે તો પાસે જ છે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ જ ખોટી છે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં જે ઉત્સવ થાય અક્ષરધામનો ઉત્સવ અને એ ઉત્સવ બે એક જ હોય એટલે અહીં લખે છે અક્ષરધામમાં જેવો ઉત્સવ થાય એવો ઉત્સવ માંગરોળમાં થયો સોનાના સ્તંભ મુકાવ્યા સરસ મજાનો મંડપ રચ્યો તેની શોભાનો કોઈ પાર ન હતો હવે સુંદર મજાનું મહારાજની મૂર્તિનું વર્ણન આવે છે મહારાજની મૂર્તિની શોભા કેવી હતી મહારાજ કેવા શોભતા હતા માંગરોળમાં એનું વર્ણન આવે છે આ વર્ણન દરમિયાન બે ત્રણ વચનામૃત હું વાંચીશ એ વચનામૃતના નંબર તમારે ગોતવાના છે બીજું આ વર્ણન દરમિયાન મૂર્તિનું જે વર્ણન આવશે એ વર્ણનમાં કોઈક જગ્યાએ એવું વર્ણન આવશે કે જે વર્ણન ભગવાનના મૂર્તિના બીજા વર્ણન જે થયેલા હોય એના કરતાં કોઈક જગ્યાએ અમુક વસ્તુ જુદી પડે છે એ કઈ વસ્તુ જુદી પડે છે એ તમારે ગોતવાનું છે આ બે લેસન છે કથા દરમિયાનના કે મૂર્તિનું વર્ણન જે જે જગ્યાએ આવે કે ભગવાનની આંખનું વર્ણન આવ્યું ભગવાનની જીભનું વર્ણન આવ્યું ભગવાનના કાનનું વર્ણન આવ્યું એ જગ્યાએ લખેલું જેમ કે ભગવાનને ડાબા કાનમાં તિલ છે એમ આવ્યું તો ડાબા કાનમાં તિલ છે તો અનેકા અનેક જગ્યાએ છે પણ ડાબા કાનમાં એ તિલ સિવાય પણ કંઈક છે એવું આવે તો એ વધારે આ અહીં આગળ મૂર્તિના વર્ણનમાં આવ્યું એ તમારે ગોતવાનું છે હું એટલા માટે તમને આ લેસન આપું છું કે બાને તમે કાંઈક મહારાજના વર્ણન કરેલા પદો વાંચશો મહારાજનું વર્ણન કરેલું સ્વરૂપનું ક્યારેક પઠન કરશો નહીં તો મહારાજના તિલચિહ્નો ક્યાં છે એ પણ ઘણી વખત આપણે સત્સંગ કરે આપણી જિંદગી પૂરી થવા આવી હોય આપણને ખબર ન હોય કે મહારાજની મૂર્તિમાં કયું ચિહ્ન ક્યાં છે બહુ મોટી ખોટ કહેવાય સાંભળો મહારાજની મૂર્તિનું વર્ણન મુક્તાનંદ સ્વામી કરે છે કરુણાનિધિ અને સુખધામ આવા ઘનશ્યામ શ્રીહરી તે સિંહાસન ઉપર બિરાજમાન થયા અને તેમને અલૌકિક શોભા ધારી હતી તેમના અંગ ઉપર કેસર મિશ્રિત ચંદન ચર્ચ્યું હતું આખા શરીરમાં મહારાજને ચંદન ચર્ચેલું હતું જાય ચમેલી અને મોગરો વગેરે વિવિધ પ્રકારના ફૂલના હાર બાજુબંધ અને તોરા ચિત્તને ચોરેવા એવા શ્રીહરી અંગ ઉપર ધાર્યા હતા केसरचन्दन चर्चितभाला चतुराइकर भक्तरसाला कुमकुमचन्द्र बालबीच किने कुमकुमचन्द्र बालबीच किने महासोबा हरि धरलीने મસ્તક ઉપર મોગરાની મોટી પાક પહેરી મોહક ચંચળ નેત્ર પ્યારા લાગતા હતા કાન ઉપર ગુલાબના ફૂલના ગુચ્છ હતા અને પોતે ધીરે રહીને મરક મરક મુખથી હસતા હતા મહારાજ મરક મરક હસે છે

ડાબા કાંડની અંદર શ્યામ બિંદુ છે પ્રેમાનંદ સ્વામીએ ઓરાઓ શ્યામ સ્નેહી જે આપણે નિત્ય ચેષ્ટામાં બોલીએ છે એનું એક પદ બોલીએ છે પરંતુ એ ઓરાઓ શ્યામ સ્નેહી એ ધ્યાન ચિંતામણી છે એ પદોનું નામ ધ્યાન ચિંતામણી છે ધ્યાન ચિંતામણી કહેતા એ પદને ગાતા એ ચિંતામણી તુલ્ય છે ધ્યાન વ્યક્તિને સિદ્ધ થઈ જાય એવા પદ છે એટલે એનું નામ ધ્યાન ચિંતામણી પડ્યું એ પદોની અંદર પ્રેમાનંદ સ્વામીએ એ પદો જ્યારે પૂર્ણ થાય આઠ પદ છે એમાં ટોટલ એમાં આપણે એક જ પદ ચેષ્ટામાં બોલીએ છીએ એમાં પણ આપણે તો રૂટિંગની જેમ બોલતા હોઈએ ઓરા ઓ શ્યામ સ્નેહી સુંદર વર જવું જતન કરીને જીવન મારા જીવ મા પ્રવુવાલા ઘણી વખત આપણે બોલતા હોય તો આપણને એ પણ ખબર હોતી નથી કયો શબ્દ બોલું છું અને શું વર્ણન આવે છે પણ નિત્ય એક બોલવાની પ્રેક્ટિસ છે ઓરાઓ શ્યામ સ્નેહી પ્રથમ શ્રીહરિને રેચરને શિષ નમાઉ લીલા રે આ ચેષ્ટા બોલવાની આપણને પ્રેક્ટિસ છે એટલે સહજ આપણે એની માટે કોઈ દાખલો કરવો ના પડે આપણે કંઈ પણ કામ કરતા હોય કોઈ પણ ક્રિયા કરતા હોય તો આપણને પ્રેક્ટિસ થઈ ગઈ છે એટલે રૂટિંગમાં બોલાઈ જાય પણ ખરેખર એ ધ્યાન ચિંતા મની એવી રીતે બોલવાની પ્રક્રિયા પણ નથી બોલાય છે આપણે બોલીએ છીએ પરંતુ એને બહુ શાંતિથી હૃદયમાં વિચારીને હૃદયમાં ધારીને ગાવા માટેની છે ઓરા શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા જતન કરીને જીવન મારા જીવ માહી પ્રોવાલા નાસિકા ઉપર છે જીના શ્યામ બિંદુ તે છબી તનુ ધામ વાલા ડાબા કાનની અંદર મહારાજને શ્યામ બિંદુ છે એને આવી રીતે ગાતા જઈએ પછી હૃદયમાં નિરખતા જઈએ ત્યારે મૂર્તિ સિદ્ધ થાય અને મૂર્તિમાં હેત કરવું બહુ જરૂરી છે મહારાજનો બહુ આગ્રહ હતો મૂર્તિમાં હેત કરાવવા માટે મહારાજનો બહુ આગ્રહ હતો ઘટપુરથી હરિભક્તો ઉપર મહારાજે પત્ર લખ્યો ભક્તને ધ્યાન કરવાની રીત કહીએ છીએ મહારાજે ધ્યાન કરવા માટેની રીત લખી ભગવાનની મૂર્તિની તેલ ધારાની જેમ અખંડ સ્મૃતિ રહે ક્યારેય પણ ભૂલાય નહીં ત્યારે સંશયાદિ કણાદિ ગ્રંથિ નાશ પામે છે ધ્યાનમાં જે આવરણ આવતું હોય તે નાશ પામે છે ભગવાનની સ્મૃતિ વારે વારે રાખવી તે સ્મૃતિ દર્શન જેવી થાય એવી સમજણ જેને હોય તેને ધ્યાનનો અભ્યાસ કરવાથી તેના સંચિત પ્રારબ્ધ અને ક્રિયામાં નાશ પામે છે અને પરમાત્માનું જ્ઞાન સહેજે થાય છે બહુ બુદ્ધિ હોય કે બહુ શાસ્ત્ર ભણ્યો હોય એને કરીને કંઈ જ્ઞાન થઈ જતું નથી જ્ઞાન થવા માટે ધ્યાનની જરૂર છે કારણ કે આપણો આ સત્સંગ કરવા પાછળનો મુખ્ય અભિપ્રાય છે કારણ શરીરને ભાંગવું આ શરીર છે ને એને તમે એક મહિનો ચાંદ્રાયન કરો ધારણા પારણા કરો એક પલાઠીએ બે કલાક બેઠારો શરીર ભાંગી જાય સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર જે છે મનને ભાંગવું એ પણ તમે આંખ કાન જીવ નાક એના ખોરાક આપણે કંટ્રોલમાં આપીએ એટલે ઓટોમેટિક મન ઢીલું થઈ જાય એકાદશી દિવસ નકોડી કરીએ ત્યારે મન શું જોર કરે મન ઢીલું થઈ જાય એટલે સૂક્ષ્મ શરીર પણ ભાંગી શકે છે પણ કારણ શરીર છે એ કારણ શરીરને ધક્કો લગાડવા માટે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનની મૂર્તિનું ધ્યાન એટલે આપણા સંતોએ બહુ સહજ ઉપાય બતાવ્યો પાંચ માનસી પૂજા પાંચ માનસી પૂજા કરે એટલે ભગવાનના ભગતને ઘણું ધ્યાન થઈ ગયું એક કનેક્શન છે એક પ્રકારનો ધ્યાનનો શોર્ટ અભ્યાસ એટલે માનસી પૂજા નિત્યનો અભ્યાસ એટલે માનસી પૂજા પણ માનસી પૂજા એ પછી જો ના થાય તો ધ્યાનનો અભ્યાસ ના થાય વિચારો પ્રેમાનંદ સ્વામી ડાબા કાનમાં મહારાજને જે જગ્યાએ તિલ છે છે એ પ્રેમાનંદ સ્વામીએ જોયું અને અક્ષરધામના મુક્તો તમે વિચારો કે અક્ષરધામના મુક્તો સતત મૂર્તિની સામૂહ જોઈને બેઠા છે બસ મૂર્તિની હામું જોઈને જ બેઠા છે ત્યાં બીજું કશું જ નહીં એ લોકો બસ મૂર્તિ હામું જોઈને જ બેઠા રહ્યા છે અને એવું લખ્યું કોઈ મુક્ત ડાબા કાનના શ્યામ બિંદુની અંદર આમ જોતો જોતો હોય અને એ એની વૃત્તિ એમાં ગઈ તો એ એ વૃત્તિને ત્યાંથી શ્યામ બિંદુમાં હોય ત્યાંથી માંડીને કાન આખો પૂરો કરવો હોય ને તો એને યુગો યુગાંતર થઈ જાય એટલું સુખ ખાલી એટલા ડાબા કાનના શ્યામ બિંદુ તરફ જોવાથી આવે સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીની સાથે જે સિદ્ધાનંદ સ્વામી રહ્યા એ સંગા પટેલ જેદી હતા મહારાજે નિમી એકાદશી નિયમ દીધો કે અખંડ નિયમ લો બધાય તો સંગા પટેલે મહારાજને પૂછ્યું તમે રાજી કયા નિયમથી થાવ કે જે અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે એની ઉપર અમે રાજી થઈએ વચનામૃત પ્રથમનું પહેલું વચનામૃતની શરૂઆતમાં જ કઠણમાં કઠણ સાધન કયું માન્યું છે ધારણા પારના કરવા સહેલા ચાંદ્રાયન કરવું સહેલું માળા કરવી સહેલી દાન ધર્માદો કરવો સહેલો કથા કરવી સહેલી કથા સાંભળવી સહેલી પણ મંદિરે આવવું પણ સહેલું પણ સૌથી સેવા કરવી પણ સહેલી પણ કઠણમાં કઠણ શ્રીજી મહારાજે સાધન કેટલું સરસ ગોત્યું ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી અખંડનો અર્થ ગુરુજીએ એક વખત અમને સંતોને બહુ સરસ સમજાવ્યો તો અહીં ઉપર જ અખંડ વૃત્તિ એટલે ગુરુજી કે ચોવીસ કલાક અખંડ વૃત્તિ એવો અર્થ ત્યાં ન લેવો પણ અખંડ વૃત્તિ એટલે ભગવાનની મૂર્તિ સતત સાંભળે ભલે આજે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ પણ એ વીસ મિનિટ અખંડ વૃત્તિ થઈ ગઈ તેલની ધાર જેમ હોય તેલની ધાર કેવી છે તૂટે નહીં પાણીની ધાર તૂટે તેલની ધાર ના તૂટે એમ એટલો સમય એ જે થયું એ અખંડ વૃત્તિ થઈ એ વીસ મિનિટ થઈ પચીસ મિનિટ થઈ પચાસ મિનિટ થઈ એમ અખંડ વૃત્તિ વધતી જાય એમ અખંડ વૃત્તિ અખંડ વૃત્તિનો અર્થ એવો લેવો કારણ કે અભ્યાસ પેલા એવો જ કરવો પડે પાંચ મિનિટ ભગવાનમાં સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે બીજા સંકલ્પ વિકલ્પ વિના એવો અભ્યાસ કરવો પડે સિદ્ધાનંદ સ્વામી શું કરતા સો કોષ પેલા પાણી પેલા તો કોષથી થી પાણી ક્યારે પાય સો કોષ કાઢે ત્યાં સુધીમાં જમનો ચરનાર વિનનું ધ્યાન કરે અને બીજા સો કોષ કાઢે ત્યારે ડાબો ચરનાર વિદનું ધ્યાન કરે ડાબા ચરણાવિંદના ચિહ્નો ધ્યાન કરે પેલામાં જમના ચરણાના ચિહ્નોનું ધ્યાન કરે એમ કરતાં કરતાં મૂર્તિ સિદ્ધ થઈ જાય જૂના સંતો કેવું કરતા બે પડવારી રોટલી કરે ને સંતો તો બે પડવારી રોટલી કરે તો એ જે લુયા કર્યા હોય આવે એક રોટલી આમ કરે અને રોટલી એક ચોડવે ને ત્યાં બે ચિહ્ન બે તિલ ચિહ્નનો પાઠ કરે જોવે મહારાજની મૂર્તિમાં ગણવું જ ના પડે આ બાજુ તિલ ચિહ્નો પૂરા થાય એકસો ને આઠ તિલ છે મહારાજના એકસો ને આઠ પૂરા થાય એટલે આ બાજુ ગણતરી થઈ જાય કે એકસો આઠ રોટલી થઈ ગઈ આવી રીતે કરતા પહેલાંના ભાભલાઓ ખેતરમાં પાણી વાળવા જતા આજના જેટલો આવો ટેકનોલોજી આજના જેવા આઈપેડ ને આઈફોન ને કાંઈ નહોતું તમે તો આજે આમ ફોનની અંદર બે અક્ષર નાખો તો બધું આવી જાય મૂર્તિ આવી જાય ચરણાવિંદ આવી જાય સાધુ આવી જાય કથા કરતા બધું આવી જાય હવે એ બાપાઓ પાસે કાંઈ સેટેલાઇટોના કોઈ સાધન નહોતા સાધુઓ બે વર્ષે પાંચ વર્ષે એકવાર ભેગા થયા હોય તો એ ખેતરની અંદર ક્યારાઓમાં પાણી છોડે પછી વંદુ સહજાનંદ્રસ્રૂપ અનુપમ સાર ને રે પદ બોલે મૂર્તિમાં વૃત્તિ રાખીને મૂર્તિને સંભારીને મૂર્તિનું ચિંતવન કરીને પછી આઠ પદ પૂરા થાય ને ત્યારે આંખ ખોલે એક વખત પછી જોઈ લે કે આ પાણી ક્યાં પૂગ્યું છે એના ઉપરથી પછી સરવાળો લગાવી દે કે આટલા ક્યારા આટલા પદ પૂરા થાય ત્યારે આટલે પાણી પહોંચ્યું હોય પાણી છોડી બાપા ધ્યાનમાં ખેતી થાય અને ધ્યાન એ થાય અત્યારે આપણે આટલા સાધનોની વચ્ચે નથી ધ્યાન કરી શકતા નથી હરખી ખેતી કરી શકતા કેવી નબળાઈ ઓલા પાસે કાંઈ નહોતું તો એ લોકો ખેતી કરતા સારી કરતા અને ધ્યાન સારું કરતા ભજનય સારું કરતા એ લોકો અભણ હતા વેદ ઉપનિષદ નહોતા જાણતા ટેકનોલોજી નહોતી તો એ બધા એવું કહીને ગયા કાલ મહારાજ આવે છે ને જવાનું છું આજ બપોર મહારાજ આવવાના છે ને જવાનું છું અને આપણે તો રાતને દિવસ કેટલી મૂર્તિઓ તમે આમ પચ્ચી જાતના આઈપેડમાં મૂર્તિઓ રાખીએ ફોનમાં મૂર્તિઓ રાખીએ તો મૂર્તિ સિદ્ધ થતી નથી સાધન વધ્યા સાધના ઘટી ઓલા પાસે સાધન નહોતા સાધના જોરદાર આપણી પાસે સાધન વધ્યા ને સાધના ઘટી ગઈ કથાય કથાઈ શું કરે કે કથા બસ અત્યારે સાંભળી લીધી હવે સાંભળી પછી એની ઉપર વિચાર ના હોય કથા અત્યારે મેં કીધી પછી એની ઉપર વિચાર ના હોય હવે કાલ કહેવાનું હોય ત્યારે એમ ઓલા ભગત વિચારે કાલ સાંભળવાનું હોય ત્યારે આ તો મંતવ્ય લખાવાની ટેવ પાડી સુરો સમય તો થોડું યાદ રાખે અને થોડી સાંભળે નહી તો ફરી કથા જ કોણ સાંભળે આશિષભાઈ આવતા પહેલા એક વખત પાછા આમ આમ જોઈ લે સાંભળી લે દાદા ફેર કરે એક નોટ ને બે નોટ ને ત્રીજી નોટ ભરી દે આખી પણ એ તો લખતા હતા પહેલેથી પણ કહેવાનો અર્થ કે આપણી પાસે સાધનો વધ્યા એટલે સાધના ઘટી આપણને એમ થાય છે કથા પડી જ છે ને યુટ્યુબ પરથી કથા ક્યાં જતી રહી છે ગમે ત્યારે સાંભળવી હશે ના અચાનક આંખ બંધ થશે અચાનક કાને નહીં સંભળાય અચાનક આ શરીરનો કોઈ ભરોસો નથી ગમે ત્યારે જતું રહ્યું હવે આંખ જ ને કાન જ બંધ યુટ્યુબમાં જ કથા પડી છે પણ હવે શું કરશો મૂર્તિ તો આઈપેડમાં પડી છે ફોનમાં પડી છે પણ મૂર્તિ અંદર સીધ ના કરી આંખો જતી રહી હવે શું કરશો માટે સાધનનો ઉપયોગ સાધના માટે વધારે કરવો અત્યારે તો બહુ સરસ આ સાધનો છે ભજન કરવા માટે હરી સ્મૃતિ રાખવા માટે પણ આપણે એવું વિચારી છે કે સાધનમાં પડ્યું જ છે ને જરૂર પડશે ત્યારે કાઢી લેશું પણ જ્યારે જરૂર પડશે ત્યારે કાઢવા માટેનો આપણી પાસે સમય નહીં હોય માટે બધા કરતાં સારામાં સારું મેમરી કાર્ડ છે આપણું હૃદય એમાં નાખી દેવું એટલે ગમે ત્યારે બહારના દરવાજા બંધ થાય પણ અંદર નાખેલું હોય ને તો અંદર દેખાયા કરે પણ અંદરનું મેમરી કાર્ડ હાવ કોરું હોય અને બહારના મેમરી કાર્ડમાં છત્રીસ જીબી હો જીબીને પાંચસો જીબી ભરી દીધું છે પણ અંદર એક જીબી નહીં થોડો કંઈ પોઈન્ટ નથી ભર્યો તો શું કામનું માટે થોડું થોડું સાંભળીને અંદર હૃદયમાં ઉતારવું એટલે હું કહું આ મંતવ્ય લખો તમે તે મંતવ્યને પાછા તમારી પર્સનલ નોટમાં લખો નોટમાં તારીખ સહિત લખો એને પાછા દસ પંદર વીસ દિવસે વાંચો કે આમાંથી આ મંતવ્ય તમે પચીસ લખ્યા હોય મંતવ્ય તમે રોજ લખતા હો રોજ વિચારતા હો પણ એમાંથી મારા જીવનને કયું સ્પર્શે છે એ વધારે હાઇલાઇટ કરો એને વધારે જુઓ તો એનાથી થાય ડાબા કાનમાં મહારાજને શ્યામ બિંદુ હતું બંને કાનમાં મકરાકૃતિ કુંડળ કુંડળ હતા હતા તેવા કે તેનાથી કામદેવનું પણ માન તૂટી જતું હતું નાસિકા જ્યોત અને પોપટની ચાંચ કરતા પણ અધિક નમની લાગતી હતી તેની સુંદરતાનું વર્ણન કરતા આવડતું નથી મુક્તાનંદ સ્વામી કે મહારાજની નાસિકાનું વર્ણન કરતા મને નથી આવડતું એવી તો મહારાજની નાસિકા છે આપણે પોપટની જેમ વર્ણન કરી દઈએ અને મુક્તાનંદ સ્વામી કે મારી બુદ્ધિ નથી હાલતી શુભ ના સા દીપ સમાન બની કાજુ ને કમળ કે રે અનુસારે તારી મૂર્તિ મનમાની મારે બ્રહ્માનંદ ના હાર હું તો જીવું છું તમને દેખું જ્યારે તારી મૂર્તિ મન માની મારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું તો જીવું છું તમને દેખું જ્યારે અને આપણે જીવીએ ક્યારે ભગવાનને ભૂલીએ ત્યારે બાકી આપણું જીવવું આરામ થઈ જાય ભગવાનને ભૂલીએ ત્યારે આપણને મન ગમતું હોય એવું થાય ભગવાનને જ્યાં સુધી ના ભૂલીએ ત્યાં સુધી મનને ગમે એવું થાય જ નહીં ભગવાનને ગમે એવું જ થાય ભગવાનને ભૂલે ત્યારે મનને ગમે એવું થાય જ્યારે ભગવાનને યાદ રાખે ત્યારે ભગવાનને ગમે એવું થાય સીધું છે મનને ગમે એવું કરવાથી જ આપણને બંધન થાય છે ભગવાનને ગમે એવું કરવાથી જ આપણી મુક્તિ થાય છે જન્મો જન્મથી મનને ગમે એવું કર્યું હવે ભગવાનને જેટલા યાદ રાખીએ તો ભગવાનને ગમે એવું થાય મહારાજની નાસિકા એવી છે દીપકની જ્યોત જેવી દીપકની જ્યોત કેવી સુંદર લાગે એવી મહારાજની નાસિકા છે પોપટની ચાંચ કરતાં પણ અધિક નમની લાગતી એની પાસે જમને ગાલે અમૂલ્ય લાલ રંગનો તિલ હતો મહારાજને જમની કોરે નાસિકાની પાસે કપોળમાં એક તિલ છે જમની કોરે કપોળ માં નાસિકાને પાસે વાલા એક મોટો તિલ જોતા સર્વે દુઃખ મારા નાસેવાલા પ્રેમાનંદ સ્વામી ગાયું કે નાસિકા પાસેનો તિલ મહારાજ હું જોઉં મારા બધા દુઃખ ટળી જાય છે હોઠ પાકા ઘિલોડાના જેવા સારા ને સરસ એક સરખા હતા મહારાજના હોઠ એક સરખા છે જો તમે મહારાજના હોઠ એક સરખા ગણ્યા તો નીચેનો લબડી ગયો એનો એક એક વાંકો હોય આપણા હોઠમાં હોય હું મોન્ટું પણ મહારાજના પાકા ઘીલોડા જેવા એક સરખા મુકતાનંદ સ્વામી કે વચનરૂપી અમૃતની ધારા વરસતી હતી એ હોઠ દ્વારા વચનરૂપી અમૃતની ધારાઓ વરસતી હતી अधर बिम्ब सम सरसहि सारा बचनामृत जरी बरखत धारा दन्त पङ्क्तेरा है करी के दन्त पङ्क्तेरा है करी के भक्त निरखत मोद भरी के

નામ હતું મહારાજના ખાલી દાંતના દર્શન કર્યા મહારાજ હસતા હતા અને મહારાજની ખાલી દર્શનાવલી દાંત જોયા અને નિત્યાનંદ સ્વામીને નક્કી થઈ ગયું કે આ દાંત મનુષ્યના ના હોય આ દાંત ભગવાનના જોય દાંત દ્વારા નિત્યાનંદ સ્વામી સાધુ થયા સંતોની સાધુ થવાની જે ઘટનાઓ એક ખાલી દાંત જોઈને નિત્યાનંદ સ્વામી જેવા મહાપંડિત મૂરખ માણસો નહીં મોહ પામી જાય એવા નહીં જગતનું કોઈ બંધન જેને અડે નહીં સોનાની થાળીમાં જમવા વાળા દિનમની શર્મા ઘરમાં કોઈ તકલીફ નહોતી સોનાની થાળીમાં નિત્યાનંદ સ્વામી જમતા એને સોનાની થાળી કરતા રાજપાઠ કરતા એ સુખ કરતા શ્રીજી મહારાજના ખાલી દાંત એટલા ગમી ગયા એ દાંતે વૈરાગ કરી દીધો સંસારમાંથી બોલો દાંતે વૈરાગ કરી દીધો આ ભગવાનનું સ્વરૂપ આપણને થાય કે એટલું તો શું શું જોયું હશે સ્વામીએ પણ કેમ ખબર ખબર પડે પડે દેડકાને કે માછલીનું જીવન પાણી કેમ હોય દેડકો તો શું કરે જમીન ઉપર કૂદે પાણીમાં કૂદે બે જગ્યાએ લહેર કરીએ એમાં આપણે દેડકા જેવા છીએ કથા વાર્તાન સત્સંગમાં કૂદીએ ત્યારે લાગે કે પાણી સિવાય કઈ જોતું જ નથી અમને તો પાછા આપણે જમીન ઉપર જઈએ તો ન્યાય કૂદાકૂદ કરીએ ભગવાનને નક્કી કરવું મુશ્કેલ પડે કે આને મારી જરૂર છે કે માયાની જરૂર છે એવું થાય આપણે બે જરૂર છે ને બે જોઈએ પણ ભગવાન હોય ત્યાં બધું આવે જ પણ જ્યારે માછલા જેવા થઈશું ત્યારે ભગવાનને વ્હાલા થઈશું નિત્યાનંદ સ્વામી મહારાજની દંત પંક્તિ જોઈને સાધુ થઈ ગયા એવા મહારાજના દાંત છે જ્યારે શ્રીહરી દાંતોની વચ્ચે જીભને દબાવતા મહારાજે માંગરોળમાં બેઠા દાંતની વચ્ચે જીભને દબાવે મહારાજ ત્યારે એને દેખીને પાપી હોય ને એમને ત્રાસ ઉપજતો અને મહાન સુખદામ શ્રીહરીના મુખમાં જમની બાજુએ નીચલી પહેલી દાઢમાં શ્યામ ચિન્ન રહ્યું હતું સંતોના કેમેરા તો જુઓ મહારાજના જમણી બાજુએ નીચલી પહેલી દાઢમાં દાઢે પાછી કેટલી હોય હેઠે બે તો એક જે જમણી દાઢ એની પહેલી દાઢ એમાં શ્યામ ચિહ્ન હતું મહારાજને શ્યામ ચિહ્ન જીભ કમળની પાંખડીના જેવી કોમળતાથી શોભતી અને શુભ દાઢી નાની અને ગોળ વિરાજી રહી હતી મુખમાં હે જમની કોરની હેઠલી જે દાઢવાલા શ્યામ સુભગ એક ચાડવાલા કેવા કેમેરા છે દાઢ નું ચિહ્ન આ સંતોએ કેવી રીતે ક્યારે જોયું છે આપણી ડાઢમાં શ્યામ ચિહ્ન હોય ને તો આપણને ના ખબર હોય આપણને તો ના જ ખબર હોય હાલો આપણને ના દેખાય પણ આપણી બાજુનો આપણો સ્નેહી હોય ને એને ના ખબર હોય આટલું બારીકાઈથી તો કોને દર્શન કર્યા હોય પણ આ સંતો જેમ પેલું માછલું સમુદ્રની અંદર આમ ઉપર જાય નીચે જાય પાણીમાં ઉપર જાય નીચે જાય એમ મહારાજની મૂર્તિના રોમે રોમના ભોમિયા છે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી આ બધા એવા છે એટલે આવું થાય નહીં તો કેમ ખબર પડે અને સંતોએ જોયું એટલે આપણને ખબર પડે કે આવું ચિહ્ન છે નહી તો આપણે કાંઈ ખબર ના પડે વાલાય રસના ચાખન હાર દૂધ તે નવ પીવે રહેલો આપણે છાસ ચાખી દૂધ પીવું મુશ્કેલ પડે છે એ લોકોએ દૂધ પાક પીધો છે અને છાશ પીવી મુશ્કેલ પડે છે કોમળતાથી શોધતી શુભ દાઢી નાની ને ગોળ વિરાજી રહી હતી સંઘના જેવો કંઠ સુંદર હતો તેની સુંદરતાનું વર્ણન કરતા પાર આવતો નથી હાથીની સૂંઢના જેવી ભૂજાઓ ઘૂંટણ સુધી લાંબી હતી આજાન બાહુ હતા મહારાજ મહારાજના હસ્ત સુધી પહોંચતા દાદા ગુરુજી પણ આજાન બાહુ હતા સુધી હાથ પહોંચતા તે ઘણી અને સોહામની લાગતી નખરૂપી મનીઓ કાંતિથી ભરાયેલી આંગળીઓ ચોડાફળીના જેવી જનાતી શુદ્ધ સોનાનો વેળ દસે આંગળીઓમાં પહેર્યા હતા સોનાના કળા પહોંચીઓ નંગ ભર્યા જળાવ બાજુ પહેર્યા હતા કંઠમાં કૌસ્તુભમની ઘણીત શોભાને આપતો હતો શ્રી વસ્તનું ચિહ્ન અને ભૃગુલાંછન છાતી ઉપર ભવ્ય લાગતું મહારાજને છાતીની અંદર છે અને છાતી ઉપર એ શ્રીવત્સ નું છે અને અર્ધચંદ્ર આકારે રાતી ઉપરથી રેખા આકારે જમણી કોરે ચડતું છે હવે આ કયા ભક્તને ખબર પડે કે જેને તિલચિહ્નનો એક પણ વાર પાઠ કર્યો હોય તો ખબર પડશે અને આ વર્ણન આવે છે એટલે હું તમને બધાને કરબત પ્રાર્થના કરું છું તમને જ્યારે સમય મળે ત્યારે ઓરાઓ શ્યામ સ્નેહી પદ પ્રેમાનંદ સ્વામીના ધ્યાન ચિંતામણી અને વાંચશો તો એમાં પણ ખબર પડશે મહારાજના તિલચિહ્નો વચનામૃતના આગળના પરથારો વચનામૃત શરૂ થાય ત્યાં શરૂઆતની અંદર પણ તિલચિહ્નો વર્ણન છે ત્યાંથી વાંચજો એને થોડું ધારવા મહેનત કરજો થોડું મૂર્તિમાં જોજો ઘનશ્યામ મહારાજની અંદર એ ધારવું બહુ સહેલું છે બહુ સહેલું છે આખા ગામની અંદર મહારાજ નરસિંહ દવેના ઘેર બિરાજમાન હતા અને મહારાજ નરસિંહને ઘેર જ્યારે પહોંચ્યા ત્યારે મહારાજે કીધું કે તમને કોઈ પૂછે આખા ગામમાં મહારાજ અહીં આવ્યા છે તો કોઈને તમારે જણાવવું નહીં કે મહારાજ અહીં આવ્યા છે નરસિંહ દવે કે સારું મારે છે જો તમે કોઈને જણાવશો તો હું નહીં રહું એટલે અમારે અત્યારે ગુપ્ત વેશે અહીં રહેવું છે ભલે મહારાજ મહારાજ ન્યા નરસિંહ દવેને ત્યાં છુપાઈને રહ્યા નરસિંહ દવે સીધું લેવા માટે બજારમાં ગયા તે એક મુસલમાન હામો મળ્યો તે મુસલમાન હામો મળ્યો એટલે મુસલમાને પૂછ્યું નરસિંહ દવેને એક સ્વામિનારાયણ તમારા ઘેર આવ્યા છે નરસિંહ દવે કે ના સ્વામિનારાયણ મારે ઘેર નથી આવ્યા ઓલાએ જોયેલા મહારાજ હવાર વહેલા નીકળેલા ખુલ્લી છાતી હતી મહારાજની અને ખુલ્લી છાતીની અંદર મહારાજને અર્ચંદ્ર અર્ચંદ્ર આકારે જે ચિહ્ન છે એ જોયેલું એટલે એને ખબર કે સ્વામિનારાયણ ભગવાનને છાતીની અંદર અર્ધા ચાંદા જેવું એક નિશાન છે અને જમની કોરે ચઢિયાતું છે ને પાંચ આગળ પાંચ આંગળ પહોળું છે એવી એને ખબર ક્યાંક વર્ણન એને સાંભળેલું અને એ એને મહારાજની મૂર્તિમાં જોયેલું એટલે એને નરસિંહ દવેને કીધું કે ખોટું શા માટે બોલો છો કે તમારે ઘેર જે વ્યક્તિ આજે હવારે આવ્યા એની છાતીની અંદર અર્ધચંદ્રા આકારે રાતી રેખાનું ચિહ્ન જમની કોરે ચડિયાતું પાંચ આગળ પહોળું હતું એ તો ભગવાન સ્વામિનારાયણની છાતીમાં જ છે આ પૃથ્વી પર બીજા કોઈની છાતીમાં નથી અને ત્યારે નરસિંહ દવે નીચું જોઈ ગયા ત્યારે ઓલો મુસલમાન કે તમે ખોટું બોલો બ્રાહ્મણ થઈને એટલે વરસાદ નહીં પડે આ વર્ષે કે ઓલા નરસિંહ મારે તો કંઈ જાહેર કરવું નહોતું તમે આવ્યા છો બોલો મુસલમાન છે એને આવું કીધું ત્યારે મહારાજ એટલા રાજી થયા મહારાજ કે અમારી ભેગા રહે એને અમારી મૂર્તિનું જ્ઞાન ના હોય અને એક મુસલમાનને અમારી છાતીની અંદર ચંદ્રાકારે આવું ચડ્યાતું જમની કોરે ચડ્યાતું ને પાંચ આગળ પડું ને રાતી રેખાવડું ચિહ્ન છે એની એક મુસલમાનને ખબર છે એટલે અમારે એનું કલ્યાણ કરવું જાવ એને દર્શને બોલાવી લાવો રાજી થઈ ગયા અમારે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવાથી મહારાજ બહુ રાજી થાય છે એને તમે યાદ કરો એટલે બહુ રાજી થાય છે અરે આપણને એવી ટેવ હોય છે આપણને કોઈ ફોન કરીને એમ કે હું તમને યાદ કરતો હતો તો આપણને એમ કેવો પડો ચડે વાહ વાહ આપણને યાદ કરે છે હા એમ થાય ને તમને યાદ આવી ગયા તમે એટલે ફોન કરો તો કેટલો આપણને આનંદ થાય ઓહો મને યાદ કરે છે તો ભગવાનનો સ્વભાવ એવો જ છે ભગવાનને આપણે યાદ કરીએ ભગવાન બહુ રાજી થાય અને યાદ કરવા માટે આ ભગવાનના તિલચિહ્નો છે થોડો થોડો અભ્યાસ વાલા ભક્તો કરવો જોઈએ સોળ ચિહ્નો મહારાજના ચંદનમાં કઈ જગ્યાએ છે બહુ ડીપ બધું ના આવડે તો સોળ ચિહ્નો છે મહારાજના ઉદરમાં પડતી ત્રિવળી છે મહારાજનો કંઠ છે મહારાજને જમને ગાલે તિલ છે ડાબા કાનમાં શ્યામ બિંદુ છે મહારાજને બુટી ઉપર તિલ છે જમણી બાજુ એમ થોડું 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 જેટલું યાદ રહે એટલી મહેનત કરીએ ને તોય ઘણું છે ઘણા બધા ભક્તો એવા હશે જેને તિલચિહ્નો પાઠ નિત્ય કરતા હશે જે ભક્તો સારી રીતે માનસી પૂજા કરી શકતા હોય એને આગળના સ્ટેપમાં જવું મહારાજના તિલચિહ્નો ધ્યાન કરવું પાછું પાછું આમ ઉતરવું પછી પાછું ઉપરથી આમ નીચે આવી જવું એમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર ઉપર નીચે કર્યા કરે ત્યારે મૂર્તિ સિદ્ધ થાય કેટલા વખત પછી એકનો એક પેલો જેમ પેલી ગરગડી ઉપર પેલું દોરડું હોય એ રોજ કાપો પાડે રોજ તમે પાણી સિંચો તો એની ઉપર કાપો પડી જાય એવી રીતે પછી આત્મા ઉપર હૃદયની અંદર મહારાજની મૂર્તિના ઘસરકા પડી જાય અને પછી એ ઘસરકા પડે ને પછી શ્વાસના ઉછ્વાસમાં મહારાજ સાંભરે યાદ ના કરવા પડે સ્મૃતિ ઓટોમેટિક થઈ જાય એ આપણો શ્વાસ જ થઈ જાય આપણે શ્વાસ લઈએ યાદ કરવું પડે શ્વાસ લઈએ છે એને આપણે કોઈ સ્મૃતિ રાખવી પડે કે મારે શ્વાસ લેવાનો સહજ થાય એમ ભગવાનની સ્મૃતિ સહજ થઈ જાય અભ્યાસ દ્વારા થાય છે અભ્યાસથી થાય છે આપણે કહીએ કૃપા 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 તો એટલી જ આ જ્ઞાન મળ્યું એ જ કૃપા આ મૂર્તિ સૌથી ન્યારી આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે એક જે જ્ઞાન મળી ગયું ને એ કૃપા છે હવે એટલી કૃપા થયા પછી આપણો પુરુષ પ્રયત્ન જો એ મૂર્તિને ધારવા થશે તો ચોક્કસ પાછી કૃપા વધારે થશે અને મૂર્તિ સિદ્ધ કરવામાં મદદરૂપ થશે પણ કાંઈ હિજકે માલપુડાન દૂધ પાકને ભજીયા ખાતા ખાતા પીજા પાણીપુરી જમતા જમતા હે કૃપા કરો કે મૂર્તિ સિદ્ધ થઈ જાય ના થાય કલ્યાણ થઈ જશે કૃપાથી કૃપાથી કલ્યાણ ચોક્કસ થઈ જશે કૃપાથી કલ્યાણ થશે મહારાજ આવશે અંતકાળે લઈ જશે બધું કૃપાથી થશે પણ મૂર્તિમાં ચોટવું ને એમાં કૃપા પણ જોશે અને આપણો પ્રયત્ન પણ જોશે બે જોશે તો જ મૂર્તિમાં ચોટાશે કારણ કે સાધના એવી છે શુદ્ધ સોનાના વેડ મહારાજે પહેર્યા હતા કંઠમાં મની પહેર્યું હતું બંને સ્તન શ્યામ નીલમની જેવા અને નાના નાના હતા સિંહ કે વાઘના જેવી ઉપડતી છાતી પુષ્કળ સોહામની હતી મહારાજની છાતી અતિ ઉપડતી છે પીપળના પાનના જેવા સુંદર ઉદરમાં સુશોભિત ગોળ અને નમતી વિરાજતી જે બ્રહ્માનું મહાન ઉદભવ સ્થાન છે નાભી ઊંડી રે રૂપાડી બ્રહ્મા બેસે ત્યાસન વાળી કટિલંક જોઈને રે મનમાં મહાવનમાં હરિયે રે દારી શોભા સી કહું રે રૂડી છ પદો છે સવારમાં ક્યારેક વહેલા ઉઠીને પૂજા કરતા પહેલા શોભાના એ પદ ગાવ અને ગાઈને પછી અનુભવ કરો કેનું શું સુખ છે આપણે આ વસ્તુને અનુભવતા નથી એટલા માટે આપણને મૂર્તિ કારણ કે વાલા ભક્તો એટલું યાદ રાખો જેટલું સત્સંગને અર્થે આપણે કરીએ છીએ જે કંઈ કરીએ છીએ એનું અંતિમ બિંદુ મૂર્તિ છે અંતિમ લક્ષ આપણું મૂર્તિ સિવાય કશું જ નથી જે કાંઈ હું કથા કરું છું તમે કથા સાંભળો છો અમે સત્સંગને અર્થે પ્રવૃત્તિ કરીએ છીએ ઉત્સવ સમયે કરીએ આપણે તમે દાન ધર્માદો કરો છો મંદિરે આવો છો જે કંઈ કરો છો લક્ષ મૂર્તિ છે લક્ષ મૂર્તિ છે પહોંચવાનું મૂર્તિમાં છે મૂર્તિમાં જો આ ચોટી જઈએ ને તો કોઈ સમજણની જરૂર નથી બધી સમજણ આવી ગઈ મૂર્તિમાં ચોંટવા માટે સમજણની જરૂર છે જગતને ખોટું કરીને ચોંટવાનું છે મૂર્તિમાં એટલે સમજણની જરૂર છે ચોટવાનું છે મૂર્તિમાં સદગુરુને પણ રાજી એટલે જ કરવાના છે કે મૂર્તિમાં હેત થાય એટલા માટે જ રાજી કરવાના છે એટલે જ મૂર્તિ એની સતત સ્મૃતિ રાખવા માટેનો પ્રયત્ન એમાંય પીવડા ઘનશ્યામ મહારાજ ગુરુજી એવા દયા કરીને આપ્યા છે સહેજે સહેજે ભગવાનના ભક્તોને યાદ રહે કોઈ મહેનત ન કરવી પડે કમરનો ભાગ થોડો પહોળો અને સુંદરતાની ખાન જેવો હતો મહારાજની કમર એવી આ જગતની અંદર કોઈની કમર જ એવી ના હોય એવી મહારાજની કમર કટિલંક જોઈને રે મનમાં સિંહની કમર છે ને સિંહની કમર એ સૌથી સુંદર કહેવાય પણ એ મૃગપતિ એને પણ લાજ આવી જાય એવી મહારાજની કમર છે કટી પ્રદેશ છે તે શ્યામ સુંદર છટાદાર ને હતો કમર ઉપર પહેરીને પ્રિય ધર્મના દુલારા નટવર બન્યા હતા બંને સાથળ કરભના જેવા હતા તેની છટા કેળના સ્તંભ જેવી જણાતી હતી બંને ઘૂંટણ સુખકારી અને ગોળ હતા સાથડ રૂડારે નિરખે મન મારા ખ્યા જેવા ગોળ છે જાડા સ્વરૂપે ઉપમા કદળી ઓપે કેડનું થળ કેવું હોય એવા મહારાજના સાથળ છે ઘૂંટી રે પાણી નિરખે મન મારા ખૂછાની જંગા જુગલ ને રે નિરખી ચંદન બંને ઘૂંટીઓ રમણીય એક સરખી ગોળ અને અનુપમ હતી જ્યાં રસદાર નુપુરનો ધ્વનિ થતો હતો ચરણકમળ બંને એક સરખા હતા કેસર ચંદનથી પૂજેલા હતા અનુપમ આંગળીઓનું વર્ણન તો થઈ શકે તેમ જ નથી મહારાજની આંગળીઓ જે છે પગની એનું વર્ણન થઈ શકે એમ નથી મહારાજના ક્યારેક નખનું ધ્યાન તો કરો મહારાજના ચંડારવિંદની દસ આંગળીઓમાં જે નખ છે એ નખનું ધ્યાન કોઈ કરે તોય એની વૃત્તિ ન ઉખડે ભગવાનમાંથી એક એક મહારાજની મૂર્તિમાં એક એક અંગે એવું છે વચનામૃત લેસન માટેના વચનામૃત છે ખાલી થોડા વાંચું છું અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી જેની એને ઉપમા દઈએ એનો જેવો શબ્દ છે તેઓ બીજા આ આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જેની એને ઉપમા દઈએ એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી જેની એને ઉપમા દઈએ એ ભગવાનના જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી જેની એને ઉપમા દઈએ ભગવાનમાં જેવો રસ છે તેવા બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જેની એને ઉપમા દઈએ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી કે જેની એને ઉપમા દઈએ આવું ભગવાનનું સ્વરૂપ છે હવે બીજું વચના છે માટે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે ને મહાદુઃખ્યો થઈશ ને થોડેક ભગવાનને સંબંધ કરીને એવું સુખ થાય છે માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે હું અતિસંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે ભગવાનનો સંબંધ વધારવા મહેનત કરે અને મહારાજ કે અમારી મૂર્તિનું ધ્યાન કેમ કરવું તો જેમ ધરમપુરમાં કુશળ કુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા તેમ દર્શન મનેયુક્ત દ્રષ્ટિ એકાગ્ર રાખીને કરવા આવી રીતે દર્શન કરવા એ મૂર્તિની અંદર અતિશય સુખ છે પણ આપણે એના રસ્તે ચાલ્યા નથી એટલે અનુભવ થતો નથી કારણ કે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં કીધું વાતો કરવી ને સાંભળવી એ કંઈ કઠન નથી સ્વામીએ કેટલી સરસ વાત કરી વાતો કરવી અને સાંભળવી એ કાંઈ કઠન નથી પણ બે બે ગળી વૃત્તિ રૂંધીને ભગવાનમાં રાખવી એ કઠણ છે એ કઠણ છે તમારે સેવા કરવાની હોય પથરા ઉપાડવાના હોય આપણે તો પથરા ઉપાડવાની સેવા બાર કલાકની હોય તો એ કરવી સહેલી છે થઈ જાય પણ જો એમાં એવું કીધું હોય ને કે ભજન કરતા કરતા જ કરો તો થાક લાગે રસોડામાં સેવા કરવાની હોય તો એ તમારે આખા ગામની પંચાયત કરતા વાતો કરતા ને શું કર્યું ઓલાયે કેમ કર્યું હું પડી ગયું ને હું તૂટી ગયું ને કોનું ભાંગી ગયું ને કોને ગેર શું થયું એ વાતો કરતા તો બહુ મજા આવે સેવા કરવાની પણ એમ કીધું હોય ભગવાન સિવાય બીજું કંઈ બોલ્યા વિના ભગવાનની સેવા કરો અને ત્યારે બહુ કઠન પડે જીવને કરે કારણ કે એમાં મન છે ને એને ભગવાનમાં રાખવાનું છે એટલે કઠન પડે ઓલાની અંદર મન છૂટું છે શરીર કર્યા કરે છે એટલે એ સેવાનું ફળ થોડુંક જ થાય હું અહીં જોઉં કે ઘણી વખત લગભગ જ્યારે વીકેન્ડમાં તો મને ના ખબર હોય પણ વીકડેઝમાં જ્યારે સેવાઓ થતી હોય ઘણીક વખત અહીં આગળ સેવાઓ થતી હોય તો પાઠ ચાલુ હોય હરિસ્મૃતિના પાઠ ચાલુ હોય કે ગુરુજીની કથા ચાલુ હોય અને સેવા થતી હોય તો ગમે કે ના આ સેવા બહુ સારી છે કે આજે હરિભક્તો કોઈ સેવા કરતા હોય ઝાજી તો રસોડામાં તો બહેનોને જ સેવા કરવાની પણ એવું કરે તો ગમે મને ખબર નથી આ શનિવાર પુરુષો વાસન ઉઠકે કીર્તનો ગાતા ગાતા ઊઠકે છે ખબર નહીં મોટું જોવા નથી આવ્યું આવે પડશે ભજન કરતા કરતા સેવા કરે ને એને જોઈને રાજી થવાય આ સંતો અમે ઉપર થાળ કરતા હોય ને ઠાકોરજીના અમારે તો બધું જ ઠાકોરજી માટે છે ને તો અમે થાળ કરતા હોય ને સંતો તો કાં તો સત્સંગની વાત કરીએ કાં તમે જુઓ તો ઋષિ સ્વામી નીલકંઠ સ્વામી માની લો બે સંતો છે તો એ કાનમાં હરિસ્મૃતિ કે કઈક મૂકીને કથા ગુરુજીની મૂકીને રોટલી કરતા હોય શાક કરતા હોય આટલું સરસ અહીં મૂકીને કાનમાં ડટિયા નાખીને સાંભળતા હોય અને સેવા થતી હોય એક બાજુ પર ભજન કરતાં કરતાં કરવું બહુ વાતો કરતાં કરતાં ભગવાનની સેવા ના કરવી ભગવાનની સ્મૃતિએ સહિત કરવી તો ભગવાન બહુ રાજી થાય આપણી વૃત્તિ ભગવાનમાં જોડાય આપણે જે સેવા કરીએ છીએ કંઈ રસોઈ બનાવતા હોય તો એ કોઈક જમે ને તો એની વૃત્તિ ભગવાનમાં જાય ઓલું તો આપણે જ બધું જગતનું યાદ કરીને કર્યું હોય તો ઓલા જમે એની ને જાય વૃત્તિને ઓલો રાખતો હોય ને મતતો હોય તોય જાય પરસાદ જમવું તો આમ કેમ થાય છે પણ એમ જ થાય એટલે સેવા કરવાવાળા ભગવાનના ભક્તોએ ભગવાનની મૂર્તિને સંભાળવાનો અભ્યાસ કરો તમે ઘેર તો ના સંભાળી શકો માનો જોબો એ ના સંભાળી શકો પણ મંદિરમાં સેવા કરો મંદિર માટે જ્યારે કરો ત્યારે જમના ચરણના અંગૂઠાના નખમાં ત્રણ રેખાઓની ઊભી સુંદર હાર હતી સુંદર ઊભી હાર હતી બંને ચરણોના તળિયામાં સોળ ચિહ્નો હતા તેને નિપુણ ભક્તો નિરખીને જોતા બંને ચરણના સોળ ચિહ્નો ભક્તો જોતા સ્વસ્તી કષ્ટકોન જમના જમના તળમાં નવ ચિહ્નો હતા મચ્છ ત્રિકોણ કળશ હરચંદ્ર ગોપદ ધનુષ વ્યોમાં સુખકારી સા ચિહ્ન ડાબા ચરણ તળમાં હતા એ ભક્તોને આનંદ ઉપજાવતા એ ચરણ ના રે ભોગી સેવસન કાદિક સુખ જેવા જોગી મન માં વિચારે રે પ્રીતે તેને કરી કામાદિ કરી પૂજીતે આ સોળ ચિહ્નો નું ધ્યાન કરે એને કામાદિક અંત શત્રુઓ જીતાઈ જાય ઉર્ધ્વ રેખા નું ધ્યાન કરે એની ઉર્ધ્વ ગતિ થાય એક એક ચિહ્ન પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે ઉર્ધ્વરેખા નું કોઈ ધ્યાન કરે એની ઉર્ધ્વ ગતિ થાય છે ત્રિકોણનું ધ્યાન કરે અને ત્રય તાપથી એની મુક્તિ થાય છે એવા અલગ અલગ ચિહ્નોનું ધ્યાન જેમ જેમ કરતો જાય જેમ જેમ કરતો જાય એમ એમ એના અંતઃશત્રુ નાશ પામતા જાય અને બીજું પ્રેમાનંદ સ્વામીની આ કડી મને બહુ વાલી છે ઓરાઓ શ્યામ સ્નેહીના પદમાં સ્વામી બીજા પદની શરૂઆતની અંદર આ કડી બોલે છે ચરણ કમળની છબી ચીતવતા લાગે અલૌકિક રૂડીવાલાવે ચિન્હ સંભારી ધારું અંતસમાની મૂડીવાલા સર્વે ચિન્હ સંભારી ધારું અંતસમાની મૂડીવાલા મૂડી હોય તો કેવી મજા આવે સુખ લાગે ને બેંકની અંદર જો પડ્યા હોય બે પાંચ લાખ ડોલર તો એમ થાય કે વાંધો નહીં દહ લાખની ફિક્સો મૂકી દીધી હોય અને બે પાંચ લાખ ડોલર પડ્યા હોય વાપરવાની છૂટ હોય કોઈ પ્રકારની તકલીફ ના હોય ખર્ચા માપના હોય અને એ તમારે લાગે મૂડી પડી છે ને ચિંતા નહીં ઘણાને ઘણાને લગભગ શાંતિ ગ્રહસ્તાશ્રમમાં કેમ હોય ખબર છે ઇન્ડિયામાં આટલી જમીન પડી છે આટલા રૂપિયા ન્યા પડ્યા છે અહીં આટલું પડ્યું છે કઈક ધંધો કરતા હોય તો કેશ આટલી પડી છે અહીં બેંકમાં આટલું પડ્યું છે સોનું આટલું પડ્યું છે આ પ્રોપર્ટી આટલી લીધી છે પાંચ આ જગ્યાએ રોકાણ કરી મૂક્યું છે એટલે વાંધો નથી કેટલો વાંધો વિચાર્યો એક ઘડીના નિર્ધારનો વાંધો વિચાર્યો પાણીના પરપોટા જેવું શરીર એક મિનિટમાં ફૂટી જવાનું છે એટલો જ વાંધો વિચાર્યો પણ ફૂટ્યા પછીનું કાંઈ ના વિચાર્યું એ મૂડી છે અંતસમાની મૂડી એ નથી અંતસમાની મૂડી તો ભગવાનની મૂર્તિ છે અંતસમાની મૂર્તિ તો અંતસમાની મૂડી તો ભગવાનના મોટા પુરુષમાં હેત છે અંત સમાની મૂડી તો આ સત્સંગને અર્થે કાંઈક આપણે વપરાયા હોઈશું એ છે ઓલી મૂડી તો બધી પડી રહેવાની પાછળ કોક લેશે તેને ઝઘડા ઊભા કરશે એ મૂડીમાંથી તો ઝઘડા જ ઊભા થવાના આપણી વૃત્તિ જો એમાં રહી ગઈ ને તો એ પાંચ પ્રોપર્ટીઓના અંદર બંધન કરશે ત્યાં જ હાફ થઈને રહેવું પડશે મૂકી રાખ્યા હોય કેસ બે લાખ હવે બે લાખ કેસ જેને મૂકી રાખ્યા હોય તો એની વૃત્તિ ક્યાં જાય વારે વારે ભૂલી જાય ખરો એ ભગવાનનું ધ્યાન કરવા બેહ તો એ ભૂલી જાય કે બે લાખ મૂક્યા છે સતત વૃત્તિ ન્યાજ હોય તો મરે તો ક્યાં જાય જ્યાં વૃત્તિ ત્યાં જાય ભગવાન તો લેવા આવે ભગવાન એનું વચન ખોટું નહીં કરે મોટા એનું વચન ખોટું નહીં કરે આપણે સત્સંગમાં આવ્યા એટલે મારા જ લેવા આવવાના આપણે મોટાના થયા એટલે મારા જ લેવા આવવાના પણ ટકાશે નહીં કારણ કે વૃત્તિ ઉખેડી ન્યાલ લઈ જશે જેટલી પ્રોપર્ટી વધારે જેટલું એ વધારે એનું બંધન વધારે થવાનું પણ પ્રેમાનંદ સ્વામી કે મેં મારી મૂડી અંત સમાણી મહારાજની મૂર્તિ રાખી મુક્તાનંદ સ્વામી કે મેં મારી મૂડી મૂર્તિ રાખી પર્વત ભાઈ આખા અગતરાયના રાજા પણ મૂડીમાં મૂર્તિ રાખી દાદા ખાચર ઘટપુરના રાજા પણ મૂડીમાં મૂર્તિ રાખી આજ પણ એવા ભક્તો મૂડીમાં મૂર્તિ રાખે છે બીજું કાંઈ નહીં પૂજ્યપાદ ગુરુજી પોતાના બર્થડે ઉપર આપણને બધાને કીધું કે મને તમે આપશો મને તમે આપશો માગ્યું અને ત્યારે માગ્યું ત્યારે શું શું માગ્યું તમારી મૂર્તિ વિના નાથ બીજું મને આપશો માં કોઈ મૂડી નહીં એવા મોટા પુરુષો સંપ્રદાયની અંદર કોઈ મોટી પ્રતિભાઓ થઈ પોતાની કે પચાસ સો શિષ્યો થયા કે હજારો હરિભક્તો શિષ્યો થયા કે પાંચ મંદિરો થયા પાંચ સંસ્થાઓ થઈ એને પોતાની મૂડી માનતા જ નથી એની નજરમાં જ નથી મૂર્તિરૂપી મૂડી માટે નિત્ય માગીએ કે હે મહારાજ મને તમારી મૂર્તિરૂપી મૂડી સમજાઈને એવી બુદ્ધિ દેજો તમારી મૂર્તિરૂપી મૂડી મારાથી સચવાય એવી મારી કેપેસિટી આપો તમારી મૂર્તિરૂપી મૂડીને ધારવા માટેની મને હંમેશને માટે જંખના જાગે એવી પ્રભુ તમે મને બુદ્ધિ એવો સંગ તો આપ્યો જ છે પણ એવી મને ત્વરા આપો કે હું આવે એને ધારી શકું ઘટપુરની અંદર મુક્તાનંદ સ્વામીને બધાય સંતો ભક્તો બેઠા હતા અને ત્યારે મહારાજે સભાની અંદર દેવ સૈની એકાદશી એટલે આમના ચાતુર્માસ આપણો તો દેવ ઉઠી આવી ગઈ પણ દેવ સૈની હતી ને ત્યારે મહારાજે કીધું બધા નિયમ લો એટલે બધાએ નિયમ લીધા કોઈ કે પ્રદક્ષિણાનું કોઈ કે માળાનું કોઈ કે પઠનનું માળા કોઈ બસો કોઈ ત્રણસો કોઈ ચારસો મહારાજ કે બધાએ નિયમ લો ઊભા થઈ થઈ મુક્તાનંદ સ્વામી ઊભા ના થયા એટલે બધાની નજર એવી અમુક સંતોને થયું બધા નિયમ લે ને આવડા મોટા સાધુ નિયમ ના લે પછી મહારાજ કે સ્વામી તમે નિયમ કાઈ નહિ લો મુક્તાનંદ સહી કે મહારાજ બધા સંતો ભક્તો નિયમ લીધો પ્રભુ પણ મારાથી તો એકસો આઠ માળા જે રોજની થાય છે એનાથી વધારે એક પણ માળા થઈ શકે એવી નથી અને ત્યારે મહારાજ કે સ્વામી એકસો આઠ માળા તમે કરો છો તો આ બધા તો બસો ત્રણસો કરવાના કોક ચારસો કરવાના છે તમે મોટા સદગુરુ છો તમારે ક્યાં એટલી સેવા હોય નાના સાધુની સેવા હોય તમે તો ફરી તમે તો માળા કરી શકો ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મારાથી એકસો આઠથી થી વધારે માળા ન થાય મહારાજ કે કેમ તમે એવી કેવી માળા કરો છો ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમારી નખથી શિખા પર્યંતની મૂર્તિ પ્રથમ મારા અંતકરણમાં ધારીને પછી પગથી આરંભીને પ્રત્યેક અંગ ધારતા એકસો આઠ માળા ફેરવું છું પ્રત્યેક અંગ ધારતા આપણે તો સમય તમારે જોવા જેવું હોય એમાં તો આપણે સારું બહેનોનું મંદિર અહીં નથી તમે ઇન્ડિયાની અંદર બહેનોના મંદિરની અંદર જો ભૂલથી ગયા હો ને ઓહો પુરુષોના મંદિરમાં હું પણ બહેનોના મંદિરમાં એનાથી જાજુ હોય કારણ ગામડાના બેનો હોય ભેંસ દોવા દેશે કે નથી દોવા દેતી પાડું થયું કે ના થયું સ્વામી એન્ડ સોમેન્ટ ચાલુ અને દૂધ કેટલું આપે છે પાડું આવ્યું કે નહીં શું થયું છોકરી ગઈ કે નહીં લગ્ન થયા કે નહીં સ્વામી એન્ડ વાતો ચાલુ આવું તો આપણે કેટલું કરતા હોઈશું માળા કરતા કરતા કેટલી જગ્યાએ પાછા કે ભજન તો ચાલુ જ હોય મારે ગમે તે કરું ભેંસની વાત કરું ગાયની કરું ગધેડાની કરું પણ ભજન ચાલુ હોય પણ એ ભજનને કરવાનું શું સ્મૃતિ વિનાનું ભજન ક્યારેક અનુભવ કરો બાલા ભક્તો આ બહુ સત્ય અને સાચી હકીકત છે એક જ માળા કરો ખાલી એક માળા બેસી જાઓ બંધ કરીને બેસી જાઓ એકાંતમાં અને ભગવાનની મૂર્તિ લઈને બેસો સંકલ્પ કરો હું આત્મા છું અક્ષર છું આ જગતમાં મારું કોઈ નથી હું આ પૃથ્વી પર કેવળ મહારાજમાં જોડાવા માટે છું એટલો સંકલ્પ કરીને એક જ માળા સ્વામિનારાયણ 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 કરો એક જ માળા કરો એનું સુખની અનુભૂતિ જુઓ અને ઓલી પાડું ગધેડું બકરું વચ્ચે લાવીને જો એને શું એવી હો માળા કરે તોય એવા જપ પાંચ હજાર ને દસ હજાર કરે તોય સારું છે આવું બંધ ના કરી દેવું પણ કરવું જોઈએ આવી રીતે મુક્તાનંદ સ્વામી કે હું આવી રીતે કરું છું મહારાજ પાછું જુઓ વચમાં કોઈ ઘાટ થાય તો માળા નિયમની ગણવાની નહીં વચ્ચે માળા ફેરવતા કોઈ ઘાટ થઈ ગયો એટલે માળા ખોટી પાછી ફરી નવેસરથી માળા કરવાની આવે એવી આઠ ક્યારે થઈ રહે પાંચ માળા થઈને છઠ્ઠી માળાએ ઘાટ થયો એટલે છઠ્ઠી માળા નહીં ગણવાની ફરીથી પાછી છઠ્ઠી પૂરી થઈ જાય ઘાટ વિના તો છઠ્ઠી ગણવાની એવી એકસો આઠ કરવાની એક એક અંગને ધારીને તે શ્રીજીએ કહ્યું નખથી શિખા સુધીના અંગ ગણી બતાવો ત્યારે મુક્તાનંદ સ્વાયે બોલ્યા બે ચરણના તળાની બે માળા જમના ચરણના તળામાં નવ ચિહ્ન છે બહુ ટૂંકમાં કહું કેવી રીતે સ્વામી માળા ફેરવતા આપણને ખબર પડે મોટા સંતોષ કેવી રીતે સ્થિતિને પામ્યા હોય બે ચરણના તળાની બે માળા જમના ચરણના ચિહ્નની નવ માળા ડાબા ચરણના ચિહ્નની સાત માળા બે ચરણના બે લાંકની બે માળા બે પાનીઓની બે માળા બે ચરણના અંગૂઠા સહિત આંગળીઓની દસ માળા બે ચરણના પાંચાની બે માળા બે પગના કાંડાની બે માળા બે પગની ઘૂંટીઓની ચાર માળા બે પગની પિંડીઓની બે માળા બે પગના ઘૂંટણની બે માળા બે સાથણની બે માળા જમના ચરણ પરના ખાપાના ચિહ્નની એક માળા પિતાંબરના ઘસારાવાળા કેડની એક માળા નાભિની એક માળા ત્રિવડી સહિત ઉદરની એક માળા શ્રીવસના ચિહ્ન સહિત હૃદયની એક માળા બે સ્તનની બે માળા ઉપરથી છાતીની એક માળા છાતીમાં બે છાપના ચિહ્નની બે માળા ત્રણ રેખાવાળા કંઠની એક માળા ખભાથી ખભાની બે માળા ઘૂંટણ સુધી લાંબા બે હાથ એની બે માળા જમના હાથમાં પદ્મને ગદાના છાપની બે માળા ડાબા હાથમાં શંખને ચક્રની જે ચિહ્ન એની બે માળા છાપના ચિહ્નની બે માળા બે કોણીની બે માળા હાથની કડીની બે માળા બે કાંડાની બે માળા હાથના બે કરબની બે માળા હથેળીઓની બે માળા દસ આંગળીઓની દસ માળા બે હાથના પાંચાઓની બે માળા કેસ સહિત દાઢીની એક માળા નીચલા હોઠની એક માળા મૂછ સાથે લે મૂછ સાથે ઉપલા હોઠની એક માળા જીભની એક માળા બત્રીસ દાંતની એક માળા શ્યામ દાઢ શ્યામ ડાઢ જે છે ચિહ્ન એની એક માળા બે ગાલની બે માળા જમનાગાલના મોટા તિલની એક માળા નાસિકાની એક માળા બે કાનની બે માળા ડાબા કાનના તિલની એક માળા બે આંખોની બે માળા બે ભ્રમરોની બે માળા બે ભ્રમરોના મધ્ય ભાગની એક માળા લલાટની એક માળા મસ્તકની એક માળા ત્રણ તિલ સહિત શીખાની શીખાની પાછળ ત્રણ તિલ છે એની એક માળા અને વાંસાની એક માળા આ એકસો ને આઠ માળા મહારાજને સ્વામી કે હું આવી રીતે ફેરવું છું મહારાજ એટલા રાજી થઈ ગયા મહારાજ કે આ દેવસાઈની એકાદશીએ સ્વામી તમે જો આવા નિયમથી રોજ માળા ફેરવો છો તો હું નિયમ લઉં છું કે રોજ સિગ્રામમાં બેહાડી ઘેલાએ મારે તમને નાવા લઈ જવું મુક્તાનંદ સ્વામીના તો મારા શિષ્યની જેમ જ રહેતા પણ મહારાજે એવો નિયમ લીધો કે મારે મુક્તાનંદ સ્વામીને રોજ સિગ્રામમાં બેહાડીને દાદા ખાચરને મુક્તાનંદ સ્વામીને ઘેલે લઈ જવા નવડાવવા અને સ્વામીને પાછા લાવવા મહારાજે ચાર મહિના સુધી રોજ સ્વામીને સિગ્રામમાં બેહાડે મહારાજ પોતે સિગ્રામ ચલાવે અને લઈ જાય અને લઈ જઈને સ્વામી નવડાવીને પાછા લાવે આટલા રાજી થયા માટે મોટા મોટા બધાય મૂર્તિમાં જોડાતાન જોડાયેલા હતા ઉપર નક્સીખ વર્ણવેલી શ્રીહરિની મૂર્તિને જ્યારે ભક્તજન દેખે ત્યારે તે ઘણા આનંદિત થતા તત્કાળ તે સમાધિમાં તેવી મૂર્તિને દેખતા બાળક જુવાન અથવા વૃદ્ધ એવા પુરુષો અને સ્ત્રીઓના ટોળે ટોળા સમાધિ થતી તેમાં આનંદના મૂળરૂપ શ્રીહરિના દર્શન તેમને થતા ત્યાંનું બધું સન મંડળ તો રાત દિવસ સમાધિમાં રહેતું બધા આસન સિદ્ધ કરીને બેઠા હોય કોઈને દેહનું ભાન જ રહેતું નહીં સમાધિ કરીને રહેલા તે બધા હરિભક્તો સૂતા હોય તેમ પડ્યા હોય કોઈને દેહનું ભાન હોય નહીં શ્રી હરિ તેમને ઉપરા ઉપરી ખડકી રખાવતા સમાધિ થયેલા માણસોને એવું લખ્યું શાસ્ત્રમાં મહારાજ આમ ઉપરા ઉપરી ખડકતા એક આમ સમાધિ થઈ ગઈ આડો પડી ગયો એ કારણ કે જગ્યા જ ના હોય એટલા બધાને ક્યાં પહોળા કરવા એટલે એક એની ઉપર એક હાથ ઉપર રહે બીજું ત્રીજું આખા આમ ખડકી દે કોઈ પાટ્યુ નહીં મૂકવાનું અધ્ધર જ હોય કોઈ એનું બનાવવાનું નહીં કે અહીંયા આની ઉપર આવી એક રે પછી ઉપર બીજો માળ બનાવવાનો એમ નહીં અધર જ બધા શરીર આમ આખા ગંજના ગંજ ખડકી દીધા મહારાજે અને કેટલાક બે મહિને ને કેટલાક છ મહિને ને કેટલાક પંદર દિવસે ને કેટલાક વર્ષે છોકરો ગોતતો ગોતતો આવે મહારાજ મારા બાપા તમારા દર્શને આવે આવ્યા નથી હું નામ તાર બાપાનું ખીમજી મહારાજ કે બુમમાર ખીમજીભાઈ એ ખીમજીભાઈ કહે ને તો જે બોડીને જે જગ્યા હોય ત્યાંથી આમ ધીરે રહીને હેઠું ઉતરીને આવે ને ખીમજી બાપા ઉઠે હા બેટા બોલ હું તો ધામમાં હતો મહારાજનું સુખ લેતો તો છ મહિનાથી સુખ લેતા હોય બોલો અહીંયા આગળ લાગે બોડી છે પણ એ સમાધિમાં ગયેલા બોડીનું જ એ બહુ મોટું રસ એ બોડી ગંધાય નહીં કાંઈ ના થાય નહીં તો સમાધિમાં ગયા હોય લાગે કે આ તો મરી ગયા કોક બાળી આવે જઈને સચ્ચિદાનંદ સ્વામીનો જ પ્રસંગ છે ને સચ્ચિદાનંદ સ્વામીને સમાધિ થઈ તો ઓલા બધાય કે બાળી નાખો અરે ના ભાઈ આ તો સમાધિમાં ગયા છે આવશે પાછા એટલે સમાધિમાં જાય ત્યારે એનો આત્મા ભગવાન સુધી પહોંચી જાય આવું મહારાજ સહજ સમાધિ કરાવતા કોઈને દેહનું ભાન હોય નહીં સ્ત્રી તેમને ઉપરા ઉપરી ખડકી રખાવતા સમાધિની સ્થિતિમાં કોઈ એક ત્રણ પાંચ દસ પંદર દિવસ સુધી રહેતા કોઈ એક માસ ત્રણ માસ કે છ માસ સુધી પણ રહેતા સમાધિમાં જ બહુ સારું હા સમાધિમાં શાંતિ આખું જગત હળગી ગયું સમાધિમાંથી પાછા આવીને અનેક લોકની રચનાઓ કઈ સંભળાવતા છ મહિના તો ક્યાં ક્યાં ફર્યા હોય બધું અહીંયા આવીને કે પહેલાં નહીં આતી વર્ષો પહેલા અમેરિકાથી આવે ને બધા એટલે ન્યા આવીને પછી વર્ણન કરે અમેરિકા એટલે ઓહો સ્વર્ગને તમે ભૂલી જાઓ એટલે પણ સ્વર્ગ જ નથી જોયું બાપા ભૂલી કેમ જઈએ સ્વર્ગને ભૂલી જાઓ તમે એમ કે એવા મોટા પહેલા છે ને સંતો અહીંયા આવતા ને શરૂઆતમાં અમુક સંતો પત્ર લખે ને કે અમેરિકા કેવું છે અથવા ન્યા આવીને વર્ણન કરે તો ઉપાધિ મૂકી દે છ લેન હોય ને અહીંયા આગળ તો એ વર્ણન કરતા કરતા બાર લેન કે એમને એમ ખબર હોય કે આ ક્યારે અમેરિકા છે એટલે છ લેન ની બાર લેન લાઈનમાં ગાડીઓ જાય આખી જ જતી હોય પણ એ ત્યાં ઓલાને કલ્પના બાર જતું રહે આખું આ તો અત્યારે મીડિયા થઈ ગયા નહી તો એવું છે વર્ણન ન્યા જઈને બધું જોયું હોય હવે અહીં જેને જોયું જ નથી એટલે ત્યાંની બધી વાતો સંદાસજી સ્વામી જ્યારે જયારે આશ્રમમાં જઈને આવે ને તો સંદાજી સ્વામી તો આ શરીર જ જતા બધી તો આ શરીરમાં બધે ફરતા બદ્રીકા જઈને આવ્યા ત્યાં નરનારાયણ દેવે કીધું સંદાસજીને કે અહીં શું છે જે છે એ તો ત્યાં પૃથ્વી પર છે એ જ અક્ષરધામના અધિપતિ સર્વાવતારના અવતારી છે પ્રકરણ એકસો ને ઓગણત્રીસમું એમાં આખું સંદાસજીનું આખ્યાન છે તો સ્વામી અહીં આવ્યા તો બધા સંતો આજુબાજુમાં બેસી ગયા બધાને ખબર પડી સ્વામી બદ્રિકાશ્રમમાં છતે દેહે ગયા હતા સ્વામીને કે સ્વામી બદ્રિકાશ્રમમાં મુક્તો શું કરે છે શું ખાય છે શું પીવે છે ત્યાં કેવું હોય સંતદાસ કે મને હું પૂછો છો જેવું અહીં છે એવું ક્યાંય નથી કે આ સ્વામિનારાયણ સામે બેઠા છે ને એવું ક્યાંય નથી પણ જીવનો એવો સ્વભાવ કે ક્યાંક દૂર ગયા હોય તો તરત પૂછે એમ સમાધિમાંથી આવાવાળા ભક્તો પાછા ન્યા જે જોયું એ વાતો કરે સમાધિની સ્થિતિમાં કોઈ આવી રીતે રહેતા સમાધિમાંથી પાછા આવીને અનેક લોકોની રચનાઓને કહેતા શ્રેણીનો આવો પ્રતાપ જોઈને અનંત મનુષ્યો આશ્રિત થયા અધર્મ માર્ગને છોડી દે ધર્મને માર્ગે ચાલવા લાગ્યા જયારે સાચા ગુરુ મળ્યા ત્યારે સૌએ પાખંડી ગુરુને તજી દીધા જમપુરીનો માર્ગ મૂકીને મોક્ષને માર્ગે ચાલવા લાગ્યા દેવોના પણ અધિદેવ ઘનશ્યામ જ્યારે મળ્યા ત્યારે ચિંતામણી મળે દોકળાની જેમ બીજા બધા દેવો નિરસ લાગ્યા સંતોનેક વાજિંત્ર લઈને જ્યારે કીર્તનો બોલીને ગુણગાન કરવા લાગ્યા ત્યારે બધા સ્વર્ગના દેવતાઓ વિમાનમાં બેસીને ત્યાં આવ્યા માંગરોડમાં સ્વર્ગના દેવતાઓ આવે પ્રગટ શ્રીહરીના કીર્તન સાંભળીને બધા દેવો ગુલતાનને ભાવ વિભોર થઈ ગયા અને અક્ષરાતીત ભગવાન શ્રીના દર્શન કરીને ભીંતે આલેખેલા ચિત્રની જેમ થંભી ગયા જ્યારે દેવોએ એક ચિત્તથી કીર્તન સાંભળ્યા ત્યારે એ બધાની સમાધિ થઈ ગઈ દેવોની સમાધિ માણસની સમાધિ પશુની સમાધિ પક્ષીની સમાધિ આ જ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું છે શરીરનું ભાન ન રહ્યું એટલે શ્રીહરિ હસવા લાગ્યા મારા જ હસવા લાગ્યા કે દેવતાઓએ ભૂલી ગયા દેવતાઓને ધામ બતાવ્યું કારણ કે દેવતાઓને ધામ બતાવ્યું મૂર્તિનું સુખ બતાવ્યું તો ક્યારેક એ પાછા મનુષ્ય થાય થઈને પાછા સંતોનો સમાગમ કરીને આ સત્સંગમાં જન્મ ધરીને અક્ષરધામમાં જાય મહારાજને તો બધાને અક્ષરધામમાં લઈ જવા છે માટે મહારાજ આવી લીલા કરે છે ઈથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ સાગરના તૃતીય પૂરમાં જન્માષ્ટમીનો મહોત્સવ તથા શ્રીહરિની મૂર્તિનું નક્સિખ વર્ણન એ નામે એકવીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજ